दोस्तों स्वागत है आप लर्स का यूट्यूब चैनल ऊपर। तो दोस्तों आज ना वीडियो में अपने जो जी रहा है एग्जाम्पल्स। तो विद्यार्थी मित्रों अपने आना आगळना बन्ने एपिसोड में रेडी घनी बधी जे छे घटनाओं विषे अभ्यास करियो के प्राथमिक घटनाओं कोने कहेवाय, त्यार पछी जे छे निवारक घटनाओं अथवा तो पूरक घटनाओं कोने कहेवाय अने एना माटेनी जे काई कंडीशन छे के पी ऑफ ई प्लस पी ऑफ ई बार बराबर एक थाय, रेडी आ बन्नेनो सरवाळो जे छे एक थाय, आवी बधी घटनाओं विषे जे छे आपणे परिचय मेळवेलो। अने त्यार पछी एक वस्तु जे छे आपणे बाकी रही गयेली के शक्य घटना अने अशक्य घटना। શક્ય ઘટનાને આપણે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના તરીકે પણ ઓળખીએ છીએ રેડી। તો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 9માં સંભાવના ચેપ્ટર ભણેલા અને એમાં ભણેલા કે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે, તો આ જે ઘટના છે એના માટેની સંભાવના કેટલી છે અથવા તો આ જે ઘટના છે એ કયા પ્રકારની ઘટના છે, મીન્સ કે નિશ્ચિતપણે થતી ઘટના છે અથવા તો અશક્ય ઘટના છે। તો તમે જાણો છો કે સૂર્ય છે એ હંમેશા પૂર્વમાં જ ઉગે છે, તો એનો મતલબ એવો છે કે આ જે ઘટના છે સૂર્યમાં સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે એ ઘટના ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના છે। તો એને આપણે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના અથવા તો જે છે શક્ય ઘટના તરીકે લઈ શકીએ। અને આવી જે ઘટનાઓ છે કે જે શક્ય ઘટનાઓ છે રેડી, જે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાઓ છે, એ બધી જ ઘટનાઓ માટે સંભાવના જે છે હંમેશા એક હોય છે। અને ત્યાર પછી અશક્ય ઘટનાઓ, દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો કોઈ પણ વિદ્યાર્થીને 100 માર્ક્સના પેપરમાંથી 101 માર્ક્સ આવવા માટેની સંભાવના, તો કે અશક્ય ઘટના છે ને, 100માંથી કોઈથી 101 માર્ક્સ જે છે આવી જ ન શકે। તો એનો મતલબ એવો છે કે અશક્ય ઘટના છે અને આવી અશક્ય જે ઘટનાઓ છે રેડી એની સંભાવના જે છે 0 થાય છે। તો ખાસ આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે કે શક્ય ઘટના અથવા તો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના હોય એની સંભાવના જે છે 1 થાય છે, અને અશક્ય ઘટના જે શક્ય જ નથી, કોઈ દિવસ હોઈ શકે જ નહીં એવું રેડી, તો આ અશક્ય ઘટના માટેની સંભાવના 0 થાય છે। ચલો હવે આપણે આપીએ એક્ઝામ્પલ ઉપર। તો તમે તમારી સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ નંબર 1ની રકમ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો રેડી। આ એક્ઝામ્પલ નંબર 1માં સિક્કો જે છે એને આપણે એક વખત ઉછાળવાનો છે, અને આ જે સિક્કો છે એને એક વખત ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના આપણે શોધવાની છે અને કાંટો મળવાની સંભાવના જે છે આપણે શોધવાની છે। અને આવો જ એક્ઝામ્પલ તમને ખબર હોય તો આપણે એપિસોડ નંબર 1 સેક્શન નંબર 1 અથવા તો લેક્ચર નંબર 1માં જે છે ગણેલો। તો ચલો સિક્કાને આપણે એક વખત ઉછાળીએ તો આપણી પાસે કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા કેટલી હશે, તો કે 2 હશે, કારણ કે તમે કોઈ એક સિક્કાને ઉછાળો છો રેડી, તો આ સિક્કા ઉપર કાં તો હેડ મળશે કાં તો ટેલ મળશે, આવા 2 જ પરિણામો શક્ય છે। તો લખી નાખીએ પહેલા કે અહીં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે આપણી પાસે, તો કે 2 છે, કેટલી 2, એટલે કે એક હેડ અને એક ટેલ, આવા 2 જ પરિણામો જે છે શક્ય છે। ચલો ત્યાર પછી હવે આપણે જે વસ્તુની સંભાવના શોધવાની છે એને આપણે ઘટના ઈ તરીકે લઈશું રેડી। તો આપણે જુઓ છાપ મળે એની સંભાવના પહેલા શોધવાની છે, તો આપણે ઘટના ઈ તરીકે ધારીશું કે છાપ મળે, એટલે કે સિક્કો ઉછાળો અને તમને છાપ મળે એને આપણે ઘટના ઈ કહી દીધી છે રેડી। તો આ ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ જોશે, કારણ કે આપણે જાણેલું કે કોઈ પણ ઘટનાની સંભાવના શોધવી હોય ત્યારે એ સંભાવના માટેનું સૂત્ર હતું કે ઉપર જે છે ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા અને છેદમાં કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા રેડી। જો તમને સૂત્ર ના યાદ હોય તો પ્લીઝ ફરીથી જે છે એ સૂત્રને જોઈ લેજો રેડી। તો અહીંયા આપણે આ ઘટના ઈ દાયરો છે, તો હવે આ ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ જોશે। તો ચલો આપણે લખીએ કે ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામો ની સંખ્યા રેડી। તો અહીંયા ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થશે, 1, કારણ તો કે આપણે સિક્કો ઉછાળીએ ત્યારે ફક્ત 2 જ પરિણામ શક્ય છે, એમાં એકવાર હેડ છે એટલે એકવાર છાપ મળી શકે, એકવાર કાંટો મળી શકે, તો એનો મતલબ કે ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થાય, 1 થાય, કારણ કે હેડ એટલે કે છાપ જે છે આપણને એક વખત જ મળી શકશે રેડી। હવે ચલો આપણી પાસે કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા પણ છે 2,
અને આપણી પાસે સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ છે. તો હવે આપણે સૂત્ર મૂકીએ માટે તેથી ઘટના E માટેની સંભાવના એટલે P ઓફ E બરાબર ઘટના E માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા આ ઉપર આવશે. રેડી, આ અંશ છે અને ત્યાર પછી છેદમાં આવશે કુલ શક્ય પરિણામોની સંખ્યા. રેડી, આ છે આપણું સંભાવનાનું મૂળભૂત સૂત્ર. હવે આ જે સૂત્ર છે અત્યારે આપણે પહેલા એક્ઝામ્પલમાં મૂકીશું. રેડી, પૂરેપૂરું સૂત્ર મૂકીશું, પરંતુ હવે જે કંઈ નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોડશું એમાં આપણે જે છે ખાસ આ સૂત્ર જે છે આખે આખું મૂકશું નહીં. એ તમારે સમજી જવાનું છે. કારણ તો કે આ જે સૂત્ર જે છે આપણે લખવા બેસશું તો આપણો વિડીયો જે છે ઘણો બધો લાંબો થઈ જશે. રેડી, તો આપણે એવું કરવું નથી. તો ચલો અહીંયા આપણે જોઈએ ઘટના E માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે 1. તો મૂકો અંશમાં 1 અને છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા એટલે આ. રેડી, 2. તો ચલો 1/2. તો આ આવી ઘટના E માટેની સંભાવના. રેડી, એટલે કે તમે કોઈ એક સિક્કાને એક વખત ઉછાળો છો અને છાપ મળી એની સંભાવના તમને મળી છે 1/2, એટલે કે 0.5. રેડી, ત્યાર પછી ચાલો હજી આપણે જે છે એક સંભાવના શોધવાની છે આ દાખલામાં કે કાંટો મળે તેની સંભાવના. રેડી, તો ચલો હવે આપણે એને ઘટના તરીકે ધારીએ કે ઘટના એક કે સિક્કો ઉછાળ્યો અને કાંટો મળે. રેડી, કાંટો મળે, આ તમને ઘટના F જે છે થઈ ગઈ. હવે આ ઘટના F માટેના સાનુકૂળ પરિણામો પણ જોશે, કારણ કે કુલ શક્ય પરિણામો તો ફિક્સ જ છે 2. રેડી, પરંતુ આ ઘટના F માટે જે છે એના સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણે જોશે. તો ઘટના F માટે સાનુકૂળ પરિણામો કેટલા છે? તો કે એ પણ એક જ છે ને, કારણ કે તમને ખબર છે કે કાંટો કેટલી વખત મળે? એક વખત સિક્કો ઉછાળે તો એક વખત જ મળે, છાપાય એક વખત જ મળે. તો એનો મતલબ એવો છે કે અહીંયા આ ઘટના F માટેની સંભાવના તમારે શોધવું હોય તો P ઓફ F બરાબર ઉપર આવશે સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો એ તો આપણી પાસે છેદ 1. રેડી, હવે હું સૂત્ર મૂકતો નથી, આ રહ્યું તમારી પાસે આખે આખું સૂત્ર છે. રેડી, ત્યાર પછી ચાલો ઉપર નીચે શું આવશે? તો કે કુલ શક્ય પરિણામોની સંખ્યા એટલે કે 2. તો 1/2, આ તમારી થઈ ગઈ કાંટો મળે એની સંભાવના 1/2. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 1 છે એમાં છાપ મળવા માટેની સંભાવના 1/2 અને કાંટો મળવાની સંભાવના 1/2 મળશે. તો આ રીતે કોઈ પણ સિક્કાને તમે એક વખત ઉછાળો છો અને છાપ અને કાંટો મળવાની સંભાવના કેટલી છે? 50-50% છે, એટલે કે 0.5 અથવા 1/2 છે. ત્યાર પછી હજુ એક જે છે પરિણામ અહીંયા આપણને જોવા મળે છે કે અહીંયા જો બંને જે ઘટનાઓ છે એમાં પરિણામો કેવા છે? એક સરખા જ છે, એક જ છે. તો આ બંને ઘટનાઓને આપણે પ્રાથમિક ઘટના તરીકે પણ ઓળખી શકીએ. રેડી, આપણે જાણીએ તું કે પ્રાથમિક ઘટના એટલે શું? તો કે પરિણામો જે કાંઈ છે એક જ હોવા જોઈએ, એવી ઘટના પ્રાથમિક ઘટના કહેવાય. તો અહીંયા એક્ઝામ્પલ 1ની જે કાંઈ બી ઘટનાઓ છે એ પણ કેવી ઘટનાઓ છે? પ્રાથમિક ઘટનાઓનું જે ઉદાહરણ છે. ચલો ત્યાર પછી હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 2, જેની રકમ તમે સ્ક્રીન ઉપર જે છે જોઈ શકો છો. રેડી, એક્ઝામ્પલ નંબર 2 માં શું છે કે એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. તો અહીંયા જુઓ, તમને 3 દડાઓ દીધા છે, લાલ, ભૂરો અને પીળો. તો આપણા પાસે આ કુલ શક્ય પરિણામોની સંખ્યા છે. તો લખી નાખો કુલ શક્ય પરિણામોની સંખ્યા, અથવા ખાલી તમે પરિણામો લખો તો પણ ચાલે. તો કેટલા છે કુલ શક્ય પરિણામોની સંખ્યા? 3, કારણ કે 3 આપણી પાસે દડા છે, એક લાલ, એક પીળા રંગનો અને એક ભૂરા રંગનો. ત્યાર પછી ક્રિતિકા એ થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે જે છે પસંદ કરે છે, એટલે કે ક્રિતિકા નામની એક છોકરી છે કે આ 3 જે કંઈ દડાઓ છે એમાંથી યાદચ્છિક રીતે, મીન્સ કે એને ખબર નથી રેડી કે કયો લાલ છે, કયો ભૂરો છે કે કયો પીળો છે, પણ એક દડો જે છે આ 3માંથી પસંદ કરશે. હવે એ દડો પીળો હોય એની સંભાવના આપણે શોધવાની છે, ત્યાર પછી તે દડો લાલ હોય તેની સંભાવના આપણે શોધવાની છે, અને તે દડો ભૂરો હોય તેની સંભાવના જે છે આપણે શોધવાની છે. તો ચલો આપણે પહેલી શોધીએ સંભાવના
કે દડો જે કઈ પસંદ કરે છે, જે કઈ ઓલી કૃતિકા જે છે એ દડો એક કાઢે છે, એ દડો ધારો કે પીળા રંગનો હોય તો એને આપણે ઘટના તરીકે લઈ લેશું. કારણ કે તમને ખબર છે કે જે વસ્તુની જે પ્રક્રિયાની આપણે સંભાવના શોધવાની છે એને આપણે ઘટના તરીકે ધારીએ છીએ. તો ઘટના ઈ બરાબર પસંદ કરેલ દડો. પસંદ કરેલો દડો કેવો છે? તો કે પેલો જે છે પીળો છે. ગણી કે પીળો હોય આ કૃતિકા જે કઈ દડો એ કેદી છે તે પસંદ કરે છે, ખેંચે છે, એમાંથી ઈ દડો જે છે પીળો હોય એવું આપણે ઘટના ઈ જે છે ધારી લીધી. તો આ ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામો પણ જોશે. તો લખી નાખો ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામો. કેટલા છે ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામો? તો કે એક. કારણ કે તમને ખબર છે કે કુલ દડા કેટલા છે? ત્રણ. એમાં એક લાલ દડો છે, એક પીળો દડો છે અને ભૂરો દડો છે. રેડી? તો આપણે પીળો દડો પસંદ કરવાનો છે. તો પીળો દડો છે કેટલો? એક. રેડી? તો અહીંયા આપણે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળશે? એક મળશે. ત્યાર પછી ચલો હવે આપણે આ ઘટનાની સંભાવના શોધીએ કે ઘટના પી ઓફ ઈ, સંભાવના પી ઓફ ઈ બરાબર ઉપર શું આવશે? તો કે ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો પરિણામોની સંખ્યા કેટલી છે? એક. ત્યાર પછી છેદમાં આવશે કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા. એ તો ફિક્સ જ છે આપણી પાસે ત્રણ, તો મૂકી દઈએ એકના છેદમાં ત્રણ. તો આ રીતે કૃતિકા જે કંઈ છે એ નડી એક દડો પસંદ કરે અને એ દડો પીળો હોય એની માટેની સંભાવના એકના છેદમાં ત્રણ થશે. ત્યાર પછી ચાલો હવે આપણે જોઈએ બીજું. રેડી? બીજામાં શું છે? તો કે કૃતિકાએ પસંદ કરેલો જે દડો છે એ લાલ હોય. રેડી? તો હવે ધારો ઘટના એફ. કારણ કે જુઓ એની પાસે છે તો કેટલા? ત્રણ દડા. આ તો ફિક્સ જ છે. રેડી? ઘટના એફ કે પસંદ કરેલ દડો લાલ હોય. રેડી? આ થઈ ગઈ તમારી ઘટના. હવે આ ઘટના માટેના સાનુકૂળ પરિણામો કે ઘટના એફ માટેના સાનુકૂળ પરિણામો. રેડી? આ જ રીતે તમારે જે છે એ બધા જ દાખલાઓ ક્રમશ જ ગણવાના છે. પહેલા કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા લખી નાખો, ત્યાર પછી ઘટનાઓ જે કઈ છે એ ધારી નાખો, પછી ઘટના માટેના સાનુકૂળ પરિણામો લખો અને ત્યાર પછી સૂત્ર એપ્લાય કરી અને એમાં જે છે કિંમત મૂકો. રેડી? તો અહીંયા ઘટના એફ માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા આપણને ખબર છે એક છે, કારણ કે લાલ દડો પણ એક છે. રેડી? તો એ જ રીતે ચલો આપણને ઘટના એફ માટેની સંભાવના મળશે એકના છેદમાં ત્રણ. કારણ તો કે દડો તો લાલ રંગનો એક જ છે અને કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા ફિક્સ છે ત્રણ. એવી જ રીતે ચલો ત્રીજો. ત્રીજામાં શું છે? તો કે પસંદ કરેલો જે દડો છે એ ભૂરા રંગનો હોય. તો સેમ આ જ રીતે ઘટના જી નામ આપી દઉં. રેડી? ઘટના જી નામ આપી દઈ અને ડાયરેક્ટ હું લખું છું કે પસંદ કરેલો દડો છે એ ભૂરો હોય. રેડી? ડાયરેક્ટ જ હવે જે છે આપણે શોર્ટમાં બતાવી દઈએ, કારણ કે હવે તો તમને જે છે એકદમ વ્યવસ્થિત લખતા આવડી ગયું હશે. ચલો હવે આ ઘટના જી માટેના આપણે સાનુકૂળ પરિણામોની સંખ્યા લઈ લઈએ. તો અહીંયા હું ટૂંકમાં લખું છું કે સાનુકૂળ પરિણામો બરાબર ભૂરો દડો હોય તો એક જ દડો છે ભૂરો. રેડી? તો અહીંયા પણ સાનુકૂળ પરિણામો શું થશે? એક. અને પી ઓફ જી એટલે કે ઘટના જી ઉદ્ભવે એના માટેની સંભાવના બરાબર એકના છેદમાં ત્રણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમામ જે કાંઈ ત્રણે ત્રણ ઘટનાઓ છે એમાં તમામ ઘટનાની સંભાવના જે છે સરખી જ છે. એકના છેદમાં ત્રણ, એકના છેદમાં ત્રણ, એકના છેદમાં ત્રણ. તો આ જે કાંઈ ત્રણેય ઘટનાઓ છે એ પણ કેવી થશે? પ્રાથમિક ઘટનાઓ થશે. રેડી? કારણ કે ત્રણેયમાં આ ત્રણેય ઘટનાઓમાં એક જ પ્રકારનું પરિણામ છે. તો આ પ્રકારની ઘટનાઓને પ્રાથમિક ઘટનાઓ તરીકે ઓળખવામાં આવે અને તમે આ ત્રણેય ઘટનાઓનો સરવાળો જ્યારે કરશો ત્યારે જવાબ હંમેશા કેટલો આવશે? એક જ આવશે. કારણ કે આપણે શીખી ગયા છીએ કે તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા એક જ થાય છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. ચલો ત્યાર પછી આજના આ વિડીયોનો આપણો છેલ્લો ઉદાહરણ જોઈએ, એક્ઝામ્પલ નંબર ત્રણ, જેની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો
ધ્યાન થી જે છે જ્યાં સુધી હું બોર્ડ ભૂસી નાખું છું ત્યાં સુધી તમે આ ત્રીજા એક્ઝામ્પલ ની જે કઈ રકમ છે ને સમજો રેડી કારણ તો કે ગણિત જે કઈ વસ્તુ છે એ રકમ ઉપર ડિપેન્ડન્ટ હોય છે રેડી કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણો તો રકમ ને ખાસ સમજવી પડે રકમ ને ખાસ ઓળખવી પડે ત્યાર પછી જે એક્ઝામ્પલ જે છે એ ગણવાની ટ્રાય કરવાની હોય છે અને સરળતાથી 50% દાખલો જે છે તમે રકમને સમજી જાવ ને એટલે પતી જાય છે રેડી એનો ઉકેલ જે છે તમને મળી જાય છે ચાલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3 જેની રકમ તમે સરળતાથી વાંચેલી હશે ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ હવે જો તમે પાસાને એકવાર ફેંકો છો તો તમને ખબર છે કે પાસા ઉપર કુલ 6 અંકો હોય છે તો 6 સપાટીઓ હોય છે રેડી તો એક વખત આપણે પાસાને ફેંકીએ છીએ તો એ 1 થી લઈને 6 અંકોમાંથી કોઈ પણ અંક તમને મળી શકશે તો એનો મતલબ એવો છે કે જ્યારે તમે પાસાને એક વખત ઉછાળો છો ત્યારે કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા કેટલી થશે 6 થશે જે રીતે તમે એક વખત સિક્કો ઉછાળો છો અને તમને બે પરિણામ મળે છે તો એ કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા થાય છે એવી જ રીતે અહીંયા કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા આપણે ટૂંકમાં લઈએ કુલ શક્ય પરિણામોની સંખ્યા અથવા કુલ શક્ય પરિણામો બરાબર 6 એટલે 1 થી 6 1 2 3 4 5 અને 6 રેડી ત્યાર પછી ચાલો એમાં પહેલી સંભાવના આપણે શોધવાની છે કે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે તો ચલો આપણે જે છે એ પહેલી જે કઈ સંભાવના શોધવાની છે એના ઉપર ખાસ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ કે પાસો તમે ઉછાળો અને પાસા ઉપરના પૃષ્ઠ ઉપર એટલે કે પાસા ઉપરની જે સપાટી છે ત્યારે એ સપાટી ઉપર 4 કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના આપણે શોધવાની છે તો ચલો આપણે ઘટના ધારી લઈએ કે ઘટના ઈ કે પાસા પર શું છે તો કે પાસા ઉપર 4 કરતા મોટી સંખ્યા પાસા પર 4 કરતા મોટી સંખ્યા મળે રેડી આ તમારી ઘટના થઈ ગઈ કે પાસો તમે ઉછાળ્યો છે હવે પાસો ઉછાળી લ્યો એટલે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર એટલે ઉપરની બાજુ ઉપર ઉપરની સપાટી ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે એની સંભાવના આપણે શોધવાની છે તો તમે જ્યારે પાસો ઉછાળો છો ત્યારે તમને ખબર છે 1 થી 6 સુધીમાં કોઈ પણ અંક મળી શકે પરંતુ તમને એમ કીધું કે 4 કરતા મોટી સંખ્યા મળવી તો વિચાર કરો 4 કરતા મોટી સંખ્યા કઈ કઈ છે 5 અને 6 બે જ સંખ્યાઓ એવી છે કે જે 4 કરતા મોટી છે તો આ બે શું થશે આપણા સાનુકૂળ પરિણામોની સંખ્યા થશે કારણ કે 4 કરતા મોટી સંખ્યા આપણને પાસા ઉપર મળે છે રેડી તો ઘટના ઈ માટેના સાનુકૂળ પરિણામો કેટલા થશે તો કે 2 જ થશે કઈ રીતે તો કે 4 કરતા મોટી સંખ્યા કઈ કઈ છે પાસામાં 5 અને 6 આ 2 જ સંખ્યા છે તો એનો મતલબ એવો છે કે આ સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થઈ શકે 2 થઈ શકે ચલો ત્યાર પછી માટે તેથી P ઓફ E એટલે કે ઘટના E માટેની સંભાવના બરાબર ઉપર શું આવશે તો કે ઘટના E માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા રેડી તો અહીંયા જુઓ કે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે 2 અને એના છેદમાં કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા એ તો ફિક્સ જ છે 6 તો 2 ના છેદમાં 6 તો 2 તરી 6 એટલે 1 ના છેદમાં 3 તો અહીંયા આ ઘટના E માટેની જે સંભાવના છે 1 ના છેદમાં 3 મળશે એટલે કે પાસા ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે એની સંભાવના શું થઈ તો કે 1 ના છેદમાં 3 ચલો એવી જ રીતે આપણે બીજી ઘટના જોઈએ બીજી ઘટનામાં શું કીધું છે કે 4 કે 4 થી નાની ખાસ ધ્યાન રાખજો 4 કે 4 થી નાની એટલે 4 ને પણ લઈ લેવાના છે અને 4 થી નાની જે સંખ્યાઓ છે એને પણ લઈ લેવાની છે 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે ઘડી તો હવે આપણે ધારીએ ઘટના F કે પાસા પર 4 કે 4 થી નાની સંખ્યા મળે રેડી 4 કે 4 થી નાની સંખ્યા મળે એટલે આપણી ઘટના F થઈ ગઈ તો આ ઘટના F માટેના સાનુકૂળ પરિણામો ચલો ઘટના F માટેના સાનુકૂળ પરિણામો કેટલા થાય સાનુકૂળ પરિણામોની સંખ્યા તો કે 4 કે 4 થી નાની એટલે 1 2 3 અને 4 આ 4 સંખ્યા એવી છે કે જે પાસા ઉપર
चार के चार थी नानी छे, कारण के पासा ऊपर एक मळी सके, बे मळी सके, त्रण मळी सके, चार मळी सके, चार के चार थी नानी लेवानी, चार थी मोटी तो आपणे लेवानी नथी। એટલે એવી ચાર સંખ્યાઓ છે કે જે પાસા ઉપર તમને મળી શકે છે। રેડી, તો અહીંયા ઘટના F માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા શું થઈ? 4 થઈ। તો ઘટના F માટેની સંભાવના P of F બરાબર ઉપર થશે સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે 4 અને છેદમાં કુલ શક્ય તમામ પરિણામોની સંખ્યા તો ફિક્સ જ છે 6। રેડી, તો 4 ના છેદમાં 6 તો તમને ખબર છે 2 દુને 4 અને 2 તરીને 6 तो बेना छेद मां त्रण। तो अहिया आ p of f माटे ने संभावना शुं थशे? बेना छेद मां त्रण। तो विद्यार्थी मित्रों जरूर थी आ वीडियो जोई अने तमने मजा आवी हशे तो प्लीज आ वीडियो ने लाइक करजो, चैनल ने सब्सक्राइब करजो अने तमारा मित्रों साथे सरस मजाना वीडियो ने शेर करवानुं भूलता नहीं। अने आपणे आगळना वीडियो मां नेक्स्ट जे काई एग्जांपल छे एनी चर्चा करीशुं। थैंक यू विद्यार्थी मित्रों।